બગસરા શહેરમાં કોરી સમાજવાડી ખાતે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ગુજરાતમાં 2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ સક્રિય થતા જોવા મળ્યા. વધુમાં વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા પ્રયાસો કર્યા છે. ત્યારે અમરેલીના બગસરા શહેરમાં ભૂતનાથ મંદિરથી કોરી સમાજવાડી સુધી બાઇક રેલી યોજીને આપ નેતા ઈશુદાન ગઢવીએ લોકોને અભિવાદન કર્યું. ત્યારબાદ કોરી સમાજવાડી ખાતે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો. 20 ઉપરાંત કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી એક જ સૂર જોવા મળ્યો. બસ હવે ગુજરાતમાં પરિવર્તન જોઈએ. આ તકે આમ આદમી પાર્ટીના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહેલા. અશોક મણવર, ZS TV, અમરેલી. નાના નાના પ્રશ્નો જેવા કે ખેડૂતોને જે સાંતળી નદી પર જે ડેમ બનાવવાની જે 36 વર્ષથી ભાજપ કોંગ્રેસની મિલીભગતના કારણે અને એના અટકાવવાના કારણે બન્યું નથી એની ગેરંટી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે જ ખેડૂતોને પૂરતું વળતર આપીને એ ડેમ બનાવી દેવામાં આવશે, જેથી 42 ગામોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થઈ શકે. સાથે સાથે બગસરા, ધારી અને અમરેલી જિલ્લામાં જે પણ નાના નાના પ્રશ્નો છે, વીજળી દિવસે આપવાની વાત હોય, દીપડાનો ત્રાસ હોય, ગુંડ અને રોજડાનો ત્રાસ હોય, તો આ માટેની વ્યવસ્થા આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે કરી દેવા માટેની પણ ખાતરી આપી. લઠ્ઠાકાંડનું શું છે ગુજરાતમાં? લઠ્ઠાકાંડ ભાજપના નેતાઓના મિલીભગતના કારણે લઠ્ઠાકાંડ થાય છે. ભાજપના નેતાઓ અને અધિકારીઓ બેફામપણે કરોડો રૂપિયાનો દારૂનો બિઝનેસ કરે છે, નશાબંધી છે, છતાંય પણ દારૂના વેપલા કરે છે. વચ્ચે ડ્રગ્સ પણ પકડાવ્યું હતું, તો મને તો શંકા છે કે ડ્રગ્સમાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા હોઈ શકે છે, તો જ ડ્રગ્સ અહીંયા બેફામપણે વેચાય. અને એ ધંધા કરતાં કરતાં આખરે ભાજપના નેતાઓએ લોકોના જીવ લીધા, લઠ્ઠાકાંડ કર્યું. અને લઠ્ઠાકાંડ કર્યા પછી પણ આજે એમ નથી કહેતા કે દારૂ પીવાથી, એમ કે છે કેમિકલ પીવાથી. હવે કેમિકલ કોઈ પ્રજા થોડી મૂર્ખ છે કેમિકલ પીએ. એટલે ભાજપના નેતાઓ જે મૃત્યુ પામ્યા છે એમનું પણ મલાજો નથી જાળવતા. અને એના કારણે આજે આખા ગુજરાતમાં ભાજપ પ્રત્યે રોષ છે કે ભાજપને એક તો સરકાર ચલાવતા આવડતી નથી હવે ભાજપના નેતાઓને, બીજું કે બધા ભાગ બટાઈ કરે છે, ત્રીજું કે એને 4 મહિના જ રહ્યા છે એટલે લૂંટ ચલાવી છે, 4 મહિનામાં જેટલા રૂપિયા ભેગા થાય એટલા કરી લે. પણ ભાજપના નેતાઓને ચેતવણી આપું છું કે જેટલી પણ ફાઇલ છેલ્લા 6 મહિનામાં તમે જે ઉતાવળે પાસ કરી છે, જે ભાગ બટાઈ કરી છે, જે કરપ્શન કરી રહ્યા છો, આમ આદમીની સરકાર આવશે એટલે બધી ખોલશે અને ફરીથી તમારે જેલમાં જવું પડશે અને પ્રજાને એ નાણાં પરત કરવામાં આવશે. એટલે તમે અત્યારે બૂચ મારવાનો ધંધો બંધ કરો. બગસરામાં ભાજપ અને કોંગ્રેસથી કંટાળી ધારી બગસરામાં લોકો આજે ધારીમાં પણ ખૂબ જોડાયા હતા, અહીંયા પણ લોકો આગેવાનો જોડાયા છે. એટલા માટે કે ભાજપને લોકો મત આપવા માંગતા નથી, પ્રજાએ કોંગ્રેસને મત આપ્યો એટલે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં આવી આવ્યા છે. એટલે હવે એ વેચાણ, ખરીદ વેચાણનો જે સંબંધ છે એ ખુલ્લો પડી ગયો છે. એટલે ધારીની પ્રજાએ તો નક્કી જ કરી લીધું છે કે આ વખતે અમારે આમ આદમી સિવાય કોઈ ભાજપ કોંગ્રેસના નેતાને ઘૂસવા પણ નથી દેવું.